પાર્ટ સિક્સ છેલ્લો ભાગ આવ્યા છે આજે આપનો પેપર સોલ્યુશન કમ્પ્લીટ થશે આ પાર્ટ સાથે તો એમાં આપણે જોઈશું પ્રશ્ન તો અથવા મિલ્સ લિમિટેડ એટલે કે મજૂર ફેર બદલી દાખલો પૂછાયો છે

તો આના માટે આપણે નવા નિમાયેલા કામદાર છૂટા થયેલા સંયુક્ત પદ્ધતિનો ફેર બદલી દર આપેલો છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો આપણે સરેરાશ કામદારો સુરી નાખીશું શરૂના કામદારો પ્લસ છેવટના કામદારો ભાગ્યા બે પાંચસો પચાસ છસો પચાસ ભાગ્યા બે એટલે છસો એ સરેરાશ કામદારો મળી જશે હવે નવા નિમાયેલા છૂટા થયેલા સંયુક્તનો ફેર બદલી દર આપેલો છે તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ નવા નિમાયેલા કામદારનો ફેર બદલી દર આપેલો છે બે ટકા ખાલી પડેલ જગ્યા થયેલ નિમણૂક છેદમાં સરેરાશ કામદાર આપણી પાસે સરેરાશ કામદારો છે એ છે પાંચસો સોરી છસો અને અત્યારે આપણે એક્સ લખી દઈએ અહીંયા કરી ગુનિયા સો એટલે પૂરું લખવું ને તો તમે એક્સ લખો તો ચાલી શકે તો તમે સોલ્વ કરો તો છ ભાગાકારમાં બાજુ રહી તો ગુણાકારમાં એટલે એક્સનો જવાબ કેટલો આવે છ દુ બાર આવે તો છેલ્લે ફાઇનલ આન્સર મળે ત્યાં પાછું લખી દેવાનું માટે ખાલી પડેલ જગ્યાએ થયેલી નિમણૂક છ દુ બાર તો આના પરથી આપણે શું મળી ખાલી પડેલ જગ્યાએ કેટલી નિમણૂક થઈ છે તે આપણે મળે છે એ જ રીતે છૂટા થયેલા કામદારને આધારે પણ મજૂર ફેર બદલી આપેલો છે એનું બી સૂત્ર મૂકી દઈએ તો મજૂર ફેર બદલી છે ચાર એનું સૂત્ર છે છૂટા થયેલા કારખાનો છોડી ગયેલા કામદારો છેદમાં સરેરાશ કામદારો એ છે છસો અહીંયા પણ ઝીરો ઝીરો કદ થશે એટલે છૂટા થયેલા કામદારો છૂટા થયેલા કામદારો કેટલું આવશે છ ચોક ચોવીસ સોરી અહિયાં ઓકે હવે એ જ પ્રમાણે સંયુક્ત પદ્ધતિ પ્રમાણે પણ આપણે શોધી શકીએ પરંતુ દાખલા મને જરૂર નથી પરીક્ષામાં તમે જો શોધી નાખો કોઈ ખોટું નથી પરંતુ એની કઈ જરૂર પડતી નથી એના વગર બી સોલ્યુશન મળી જાય છે આન્સર મળી જાય છે એટલે સંયુક્ત પદ્ધતિનું પણ તમે સૂત્ર મૂકો તો એના પરથી આપણે ખબર છે આ બેનો તોતલ જ મળવાનો છે ને કારણ કે સંયુક્ત પદ્ધતિમાં આપણે શું લઈએ છીએ ખાલી પડેલી જગ્યાએ નિમણૂક અને છૂતા થયેલા કામદારો ભાગ્ય સરેશ કામદારો લઈએ છે જે બે તો આપણી પાસે ઓલરેડી છે એટલે સંયુક્ત પદ્ધતિ સૂત્રોની જરૂર નથી હવે મેન પોઈન્ટ છે ક્વેશ્ચનમાં જે પોઈન્ટ પૂછેલો છે કે વિસ્તરને કારણે નિમાયેલા કામડાઓની સંખ્યા શોધો હવે પ્રોબ્લેમ એ આવે છે કે વિસ્તરને કારણે નિમાયેલા કામડા આપણા સૂત્રમાં આવતા જ નથી બરાબર છે કારણ કે આપણે જે સૂત્ર મૂકીએ છીએ એમાં વિસ્તરને કારણે નિમાયેલા કામડાઓને ધ્યાનમાં નહીં લેતા આપણે ખાલી પડેલી જગ્યાએ જે કામદારો જાય છે એને ધ્યાનમાં લઈએ છીએ એટલે પછી એને શોધીએ કઈ રીતે તો આના માટે એક સિમ્પલ એક દાખલો સમજાવશું એટલે આ ખ્યાલ આવી જશે કામદારો પાંચસો છે જેમાં ચારસો વિસ્તરણ યોજના હેઠળ હતા તો છેવટના કામદારો શોધવાની આટલી માહિતી આપણે આપેલી છે શરૂના કામદારો છે એક હજાર છૂટા થયેલા કામદારો છે બસો

કુલ નવા નિમાયેલા કામદારો પાંચસો જે મારે ચારસો વિસ્તરણમાં ગયા છે ભલે ચારસો વિસ્તરણમાં ગયા પણ કારખાનામાં ટોટલ કામદારો કેટલા આવ્યા છે પાંચસો આવ્યા જ છે ને એટલે આપણે છેવટના કામડા એમાં ચારસો ભલે વિસ્તરણમાં ગયા પણ ટોટલ કામડામાં પાંચસો નવા કામદારો આવેલા છે તો અહીંયા આપણે લઈશું કુલ નવા નિમાયેલા

કામદારો જે કુલ નવા નિમાયેલા હોય તે હવે દાખલામાં આપણી પાસે એ રકમ નથી કારણ કે નવા નિમાયેલા કુલ નવા નિમાયેલામાં કયા આવે વિસ્તરણ યોજનામાં આમાં ચારસો છે ને બાકીના સો કા ગયા છે ખાલી પડેલ જગ્યા પર ગયા છે કુલ પાંચસો નિમણૂક થયા છે જેમાં ચારસો વિસ્તરણમાં સો ખાલી પડેલ જગ્યા બંને મળીને કુલ પાંચસો કારખાનામાં કામદારો નવા આવ્યા છે જેમાં ચારસો વિસ્તરણમાં ને સો ખાલી જે જગ્યા પડી છે ત્યાં ગયા છે એ રીતે કુલ પાંચસો કામદારો આવેલા છે તો આપની પાસે દાખલામાં

કે શરૂના કામદારો છૂટા થયેલા માઇનસ કરો અને નવા નિમાયેલા પ્લસ કરો જે મળે ને શું કહેવાય છેવટના કામદારો એટલે એ રકમ આપણી પાસે નથી પણ એ પ્લસ કરતા જે રકમ મળશે એ કયા કામદારો કહેવાશે છેવટના કામદારો જે આપણી પાસે છે દાખલામાં તે છેવટના કામદારો કેટલા છે આપણી પાસે એ છે છસો પચાસ છે તો આના પર તમને આ રકમ મળી શકે છે ને કેટલા આવશે તો આપણે જે અગાઉ ચેપ્ટરમાં જો આપણે ઉપર તરફ જવાનું છે તો ઉપર તરફ જવું હોય તો અહીંયા પ્લસ છે તો છસો પચાસ માંથી પાંચસો છવ્વીસ ને શું કરીશું માઇનસ કરીશું પ્લસ હોય તો ઉપર જવું હોય તો માઇનસ એટલે એકસો ને

કયા કામદારો આવશે ખાલી પડેલ જગ્યાએ નિમાયલા બંને કામદારો આવશે હવે એમાં આપણી પાસે કુલ નિમાયલા કામદારો ખબર મળી ગયા છે એકસો ને

તો સિમ્પલ પોઈન્ટ છે બરાબર છે એક્ઝામમાં તમને આ દાખલો કેટલા માર્ક્સમાં પૂછાયો છે જો તો દાખલો કેટલા માર્ક્સમાં ટોટલ આઠ માર્ક્સમાં પૂછાયો છે તો ઇઝીલી આઠ માર્ક્સ અહીંયા મળી શકે છે તો આની સાથે આપનો જે પેપર સોલ્યુશન છે ભાગ છ સાથે અહીંયા પૂરું થાય છે